महानगरपालिका ना फूड विभाग की टीम द्वारा सर्वेलंस चेकिंग दरमियान डीएनएस की तपास करता रूम में संग्रह करेला खाद्यचीजों एक्सपायरी डेटना दूध चार पैकेट बेग में कुल 20 लीटर जत्थो नाश करायो तेमज योग्य स्टोरेज हाइजेनिक फाउंडेशन जाळवा तथा लाइसेंस बाबते नोटिस आपवामां आवी। हाई प्रोफाइल डीएनएस में फूड शाखा द्वारा तपास करवामां आवी तेमज डेजर्ट एंड शॉक में एक्सपायरी डेट वालू दूध मिली आव्युं। एक ग्लासना 150 થી 200 રૂપિયા લેવાય છે। આમ છતાં વાસી દૂધ મળી આવ્યું તો રાજકોટના કાલવા રોડ પર આવેલા નકળન ટી સ્ટોલમાંથી ચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। દિવાળી બાદ રાજકોટના મનપાના આરોગ્ય વિભાગ ફરી સતર્ક બન્યું છે। શહેરની વિવિધ દુકાનોમાં છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટનું હાઈ પ્રોફાઇલ ને ક્રીમ એરિયા કહી શકાય એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલા ડીએનએસ એટલે કે ડિઝર્ટ એન્ડ શેક શોપમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યાં વિવિધ પ્રકારના મિલ્ક પ્રોડક્ટ મળે છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। અંદાજે 20 લીટર જેટલું છે તે અખાદ્ય દૂધ એટલે કે વાસી દૂધ છે તે આ દુકાનમાંથી મળી આવ્યું હતું। મહત્ત્વનું કહી શકાય કે જે દુકાનોમાં હાઈ પ્રોફાઇલ કસ્ટમર આવતા હોય છે ખાસ કરીને જ્યારે અહીં એક દૂધની પ્રોડક્ટની પ્રાઇસ છે તે અહીં 150 થી 200 રૂપિયા છે તે આપવામાં આવી રહી છે। સામાન્ય પ્રોડક્ટના 200 રૂપિયા જેવો ભાવ છે છતાં પણ આ દુકાનમાં ગ્રાહકોને જે વાત કરવામાં આવે તો વાસી દૂધ છે તે બચકાવી દેવામાં આવતું હોવાથી ક્યાંક ને ક્યાંક સવાલ એ મોટો ઊભો થઈ રહ્યો છે કે રાજકોટમાં હવે ખાવું તો ખાવું શું અને પૈસા દેતા પણ જો ક્વોલિટી નથી મળતી તો લોકો માટે ના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે નિર્માણ થવા પામે છે। ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા ડીએનએસ સહિત રાજકોટની વિવિધ ચાની હોટલો છે ત્યાંથી પણ નમૂનાઓ છે તે લેવામાં આવ્યા છે, પરંતુ મહત્ત્વનું એ છે કે સ્થળ ઉપર જ ડીએનએસ શોપમાંથી 20 લીટર જેટલું અખાદ્ય દૂધ મળતા તેને સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો અને જે વધુ નોટિસ સહિતની કામગીરી છે તે આરોગ્ય વિભાગ દ્વારા બજાવવામાં આવી હતી। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। સામાન્ય રીતે લોકો જેલના કેદીઓના નામથી ડરી જતા હોય છે, પરંતુ સોમનાથ